અબ્દુલ કલામ સાહેબ, જેને આપણે પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખીએ છીએ, એ મહાન વ્યક્તિની આજે હું તમને વાત કહેવા જઈ રહ્યો છું. કલામ સાહેબ DRDOમાં મિસાઇલના પ્રોજેક્ટ પર કામ કરતા હતા ત્યારની આ વાત છે. કોઈ ખાસ દિવસ હતો ને તેમના કર્મચારીના બાળકોને મેળામાં જવાનું હતું. તેથી તે કર્મચારીએ વહેલા ઘરે જવા માટેની રજા માંગી. રજા મંજૂર પણ થઈ ગઈ, પણ કોઈ ખાસ કામ આવી જતા એ ઘરે વહેલા ન જઈ શક્યા. એ કર્મચારીએ વિચાર્યું કે આજે મારી પત્ની અને બાળકો મારાથી દુઃખી હશે. મોડી સાંજે તે કર્મચારી ઉદાસ ચહેરે ઘરે જવા નીકળે છે. એને ખબર હતી કે એની પત્ની અને બાળકો એનાથી નિરાશ હશે, પણ ઘરે પહોંચીને જોયું તો બાળકો તો ખૂબ ખુશ હતા. અને બાળકો એના પપ્પાને થેન્ક યુ કહેવા લાગ્યા, અને બાળકો પાછા રમકડા અને ફુગ્ગાઓ સાથે રમવા લાગ્યા. બે ઘડી તો તે માણસને કંઈ જ સૂજ્યું નહીં. તે માણસ મનમાં ને મનમાં કહેવા લાગ્યો, આ થઈ શું રહ્યું છે? તેમણે બાળકોને આખી વાત પૂછી તો બાળકોએ કહ્યું, પપ્પા, તમે જે અંકલને મોકલ્યા હતા ને, તેમણે આખા મેળામાં અમને ફેરવ્યા, રમકડા લઈ આપ્યા અને બહુ જ મજા કરાવી. એ અંકલ બહુ જ સરસ હતા. પેલા કર્મચારીએ આતુરતાથી એ અંકલનું નામ પૂછ્યું તો બાળકોએ કહ્યું, અબ્દુલ અંકલ. આ હતા આપણા મહાન વૈજ્ઞાનિક અને પીપલ્સ પ્રેસિડેન્ટ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ. સર, દેશ હંમેશા તમારી કમી મહેસૂસ કરશે. સેલ્યુટ ટુ યુ સર. દેશને તમારા જેવા વ્યક્તિઓની જરૂર છે. વંદે માતરમ.